देश अने राज्यनी अर्थव्यवस्था ने बेठी करवा माटे केंद्र सरकार अने राज्य सरकार द्वारा अनेक पगलाओ अने बदलाव लेवामां आवता होय छे। एटलुं ज नहीं, नीति विषयक निर्णय पण लेवामां आवता हता जे उद्योगने कई रीते बधुं बेठुं अने मजबूत करी शकाय ते माटे सतत सरकार द्वारा चिंता पण करवामां आवती होय छे। त्यारे विविध उद्योगोमां थता बदलाव अने नवीनीकरणने ध्याने लई अनेकविध अने एक्सपोनું आयोजन पण समग्र भारतमां थई रह्युं छे। ત્યારે અમદાવાદ ખાતે 3 દિવસીય ફૂડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ફૂડ ક્ષેત્રે સંકળાયેલા વિવિધ ઉદ્યોગો એક સાથે મળી કઈ રીતે વિકાસની હરણફાળ ભરી શકાય તે માટે કાર્ય હાથ ધરશે। 3 દિવસથી આયોજિત ફૂડ એક્સપોમાં 120થી વધુ કંપનીઓ સહભાગી થઈ છે કે જે ફૂડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને પડતી મુશ્કેલી અને તકલીફોને કઈ રીતે નિવારી શકાય, તેને ઉત્પાદન ક્ષમતા વધુ ને વધુ કઈ રીતે આગળ વધે તે માટે સોલ્યુશન પણ આપશે। વિવિધ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા ઇનોવેશનને પણ જાહેર કરાશે અને ટેકનોલોજીનો ઉપયોગ સાથે બનાવવામાં આવેલી મશીનરી પણ રાખવામાં આવી છે, તેનો લાભ ફૂડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યાપારીઓ પૂર્ણતર લઈ શકે। માત્ર એક્સપો નહીં પરંતુ રાજ્યના વ્યાપારીઓને ઉદ્યોગ દ્વારા કે જે ખાદ્ય ક્ષેત્રે પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું છે અને રોજગારી સહિત અનેકવિધ તકો ઊભી કરી છે, તેમના માટે એક એવોર્ડ ફંક્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં તેઓને તેમના કાર્ય બદલ સન્માનિત પણ કરવામાં આવશે। અમદાવાદ હોટેલ ઓનર્સ એસોસિએશનના કિરીટભાઈ પટેલે અબદક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ માટે આ ફૂડ એક્સપો ખૂબ જ મહત્વનો છે અને અહીં સમગ્ર રાજ્યના હોટેલ અને રેસ્ટોરન્ટ માલિકો ઉપસ્થિત રહેવું જોઈએ। બીજી તરફ તેઓએ ઉમેર્યું હતું કે હાલ દેશની અર્થવ્યવસ્થા જે રીતે આગળ વધી રહી છે તેમાં ફૂડનું મહત્વ ખૂબ જ વધુ છે, આમ યોગ્ય અને પૂરતી સહાય જો મળતી થાય તો આ ઉદ્યોગ ફરી ઝડપી રીતે આગળ વધી શકે છે। હાલના તબક્કે મંદ ગતિએ ચાલનાર ઉદ્યોગને સરકારની સહાયની તાતી જરૂરિયાત પણ ઊભી થઈ છે। આ પ્રકારના એક્સપો આયોજન જો સમયાંતરે કરવામાં આવે તો ટેકનોલોજીની સાથોસાથ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને અનેકવિધ પ્રકારે નવીતી માહિતી મળશે અને તેઓ આ ઉદ્યોગને વધુ ઝડપી આગળ ધપાવવામાં મદદરૂપ સાબિત થશે। મારું નામ કિરીટ પટેલ છે, હું અમદાવાદ હોટલ ઓનર એસોસિએશનનો સેક્રેટરી છું અને ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશનમાં ટ્રેઝરર છું। અમારા એસોસિએશનમાં 1000 મેમ્બર્સ છે અને ફેડરેશનમાં 500 મેમ્બર્સ છે। હોટલ રેસ્ટોરન્ટ માટે સારામાં સારું જે આવવા બધાને એની જાણકારી લેવી સારી છે અને એમના ઉપયોગ માટે છે આ બધું, બધાને અમે ઇન્વાઇટ કર્યા છે હોટલ રેસ્ટોરન્ટમાંથી જોવા માટે। બસ હોટલ રેસ્ટોરન્ટવાળાને બધાને જાણકારી મળે એમના ઇક્વિપમેન્ટ્સ માટે બધાને, અને બધા એમનો લાભ લે એના માટે બોલાવે। સારું, કોરોના પછી ખરેખર આ થવું જોઈએ અને પબ્લિકને આના માટે અવેરનેસ જોઈએ અને અહીંયા આવે અને દરેક હોટલ રેસ્ટોરન્ટવાળા આનો લાભ લે એવી હું આશા રાખું। કોરોના પછી ગુજરાત સરકારે થોડો ઘણો સપોર્ટ કર્યો છે હોટલ રેસ્ટોરન્ટવાળાને, પણ આ બિઝનેસમાં હજુ પણ GST જે ટેક્સ છે હોટલના, કે સબસિડી હોટલો માટે, કે નાની મોટી હોટલો માટે લોનની સગવડ, આ બધું જરૂરિયાત છે। અમે અમારા એસોસિએશન તરફથી રજૂઆતો કરી છે ગુજરાત સરકારને, પણ હજુ અમારી માગણીઓ સંતોષાઈ નથી જોઈએ એટલી ત્યાંથી। એક વર્ષ માટે એમને ટેક્સ ફ્રી આપ્યો હતો અમને, બીજી કોઈ માગણીઓ સંતોષાઈ નથી અમારે। ફૂડ એક્સપો એક ખરેખર હોટલ રેસ્ટોરન્ટ લાઈન માટે બહુ સરસ જગ્યા છે। દરેક હોટલ રેસ્ટોરન્ટવાળા અહીં આવવું જોઈએ અને એમના ધંધાને અનુકૂળ જે વસ્તુ સામગ્રી જેમને જોઈતી હોટલ રેસ્ટોરન્ટ માટે એ એમને અહીંયાથી મળી રહે અને એની જાણકારી મળી રહે, એટલા માટે આ ઉદ્યોગ ખરેખર સારો છે। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે।